હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ડાકોરના ગોટા. તો ડાકોરના ગોટા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું. ડાકોરના ગોટા બનાવવા માટે આપણે એક બાઉલ જાડો લોટ લઈશું, કકરો લોટ આવે ને ચણાનો એ લેવાનો. એમાં મેં અડધી ચમચી મરી લીધેલા છે, એક ચમચી ધાણા આખા લીધેલા છે, એક અડધી ચમચી વરિયારી લીધેલી છે, અડધી ચમચી અજમો છે ને એક ચમચી તલ છે. એટલી વસ્તુ આમાં નાખીને બધું મિક્સ કરેલું છે. એ હવે આપણે આ બધું આના માપનું જ છે, એક બાઉલનું એ નાખી દઈશું. એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું, અડધી ચમચી હળદર નાખશું, એક ચમચી ધાણા જીરું પાવડર લેશું, ચપટી હિંગ લેશું, ટેસ્ટ મુજબ મીઠું લેશું. ચપટી આપણે લીંબુના ફૂલ લેશું એટલે અડધી ચમચી જાય, નાની અડધી ચમચી લીંબુના ફૂલ. એક ચમચી ખાંડ નાખશું. એટલું કરીને તમે રાખી શકો. આપણે અત્યારે તાત્કાલ બનાવવાના છે એટલે હું આમાં ધાણાઈ નાખું છું. તમે બનાવીને રાખવા હોય એટલો લોટ તો તમારે ધાણા નહીં નાખવા. એક મોટી ચમચી તેલ લેવાનું. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે પાણી નાખતા જઈશું અને ખીરું બનાવી લઈશું. હાચવીને પાણી નાખવાનું આમાં. હવે આપણે થોડાક એમાં સોડા નાખશું ને ઉપર આપણે તેલ રેડશું, ગરમ તેલ. હવે એ બધું પાછું મિક્સ કરી લઈશું. હવે આને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે રેસ્ટ આપવાનું હોય. હવે 5 મિનિટ આને રેવા દેશું આપણે, પછી આપણે ગોટા બનાવશું. કેમ કે મસાલો એમાં બધો ચડી જાય ને લોટ આનો જાડો હોય, કકરો લોટ હોય એટલે થોડોક લોટ પણ પાણી પી લઈએ. ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. 5 મિનિટ થઈ ગયેલી છે, હવે આપણે એના ગોટા બનાવી દઈશું. જો ખીલી ગયો આપણે. હવે એના આપણે ગોટા બનાવી લઈશું. તેલ પણ આપણું ગરમ થઈ ગયેલું છે. એને આવી રીતે બનાવવાના હોય. હવે એને આપણે ધીમે તાપે થવા દેવાનું, એકદમ ફાસ્ટ તાપે નહીં. એકવાર પલટાવી લઈશું પછી ધીમે તાપે એને ચડવા દઈશું. તરાઈને આપણા રેડી છે. જો હવે કડક થઈ જવા જોઈએ. તૈયાર છે આપણા ડાકોરના ગોટા. એને મેં દહીં સાથે સર્વ કરેલા છે. દહીં સાથે, ચા સાથે બહુ મસ્ત લાગ્યા. એક વખતથી જરૂરથી ટ્રાય કરજો તમે. તમારે બહારથી તૈયાર લોટ ક્યારેય નહીં લેવો પડે.